જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ભણીશું ધોરણ એક વિષય અંગ્રેજી. જો આપણે આગળ અંગ્રેજીના વિડીયોમાં આપણે ફોન્ટ્સ શીખી ગયા, તો આજે આપણે ફોન્ટ્સ પરથી શબ્દ કઈ રીતે બને અને ફોન્ટ્સના આધારે આપણે કઈ રીતે શબ્દ બનાવવો તે આજે આપણે શીખીશું. તો જો અહીંયા સૌથી પહેલાં આપણને એ ઉચ્ચારવાળા શબ્દો આપેલા છે. એ ઉચ્ચારવાળા શબ્દો એટલે કે આપણે ગુજરાતીમાં જે સ્વર આવે ને, એ ઈ આઈ ઓ યુ, જે ગુજરાતીમાં આપણે જેને સ્વર કહીએ છીએ અને અંગ્રેજીમાં તેને કહેવાય વોલ્યુમ. તો આપણે વોલ્યુમ એ ઈ આઈ ઓ યુ પરથી આપણે શબ્દો બનાવતા શીખવાના છે. તો ચાલો સૌથી પહેલાં આપણે એ પરથી શબ્દો બનાવતા શીખીએ. જો અહીંયા આપણને એક શબ્દ આપેલો છે લેડ, તો જો અહીંયા એ એલ આપેલો છે તો લનો શું થાય? એલ. હવે લની ઉપર અહીંયા કંઈક રેફ, આડી લીટી જેવું તમને દેખાય છે, તેને શું બોલાય? રેફ બોલાય. તો લની ઉપર રેફ, તો રેફને આપણે શું લખીશું? એ. આ જે રેફ આપેલું છે એ રેફને આપણે શું લખીશું? એ. પછી આગળ ડ, તો ડનો શું થાય? ડી. તે આપણે આગળ ફોન્ટ્સમાં શીખી ગયા, ડનો શું થાય? ડી. તો એલ એ ડી, લેડ એટલે શું થાય? છોકરો. તેવી જ રીતે આગળ આપણે બીજો શબ્દ બનાવવાનો છે. તો જો અહીંયા બેગ લખેલું છે, તો બેગમાં સૌથી પહેલો અક્ષર છે બ, તો બનો શું થાય? બી. હવે બની ઉપર રેફ કરેલો છે, તો રેફનો હંમેશા શું મૂકવાનો? એ. રેફનો શું મૂકો? અહીંયા એ. હવે આગળ ગ, ગનો શું થાય? જી. તો બી એ જી, બેગ એટલે બેગ. તેવી જ રીતે આગળ આપણને આપેલું છે ટેગ, ડેમ, રેમ, કેન, ફેન, મેન. આ શબ્દો આપણે આગળ પાઠ્યપુસ્તકમાં જોઈએ. ચાલો બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ. જો અહીંયા આપણને સ્વર આપેલા છે એ ઓ આઈ ઈ યુ, ઉચ્ચારવાળા શબ્દોમાં મોટેથી વાંચો અને શીખો. તો આ બધા શું છે? વોવેલ્સ આપણને આપેલા છે. આ બધા શું આપેલા છે આપણને? વોવેલ્સ આપેલા છે. તો એમાં સૌથી પહેલાં આપણે એ ઉપરથી જોઈએ. એ, એના ઉપર જે રેફ કરેલો છે, આ રેફ છે તેને આપણે શું લખવાનું? એ. શું લખવાનું? એ. જો અહીંયા એ ડી, અ એ આપેલો છે, તો એનો અહીંયા શું છે? એ. ડનો શું થાય? ડી. પાછો અહીંયા એ આપેલો છે, એનો એ, ગનો જી, એ ગ. પછી અહીંયા એ આપેલો છે, એ ઉપર રેફ છે, તો એનો શું થાય? એ. એમનો મ, એમનો શું થાય? મ. તો શું લખવું? એ મ. અહીંયા એ એન લખેલું છે, તો એનો એ, એનો ન. આગળ પી આપેલું છે, તો પીનો શું થાય? પ, એનો એ, એ પ. અહીંયા એસ આપેલું છે, તો એસનો શું થશે? સ, એનો એ, એ સ. આગળ એનો એ, ટનો શું થાય? ટી થાય. તો શું અહીંયા આપણે શબ્દ શું વચ્ચાશે બાળકો? એ ટ. શું વચ્ચાશે? એ ટ. આગળ એ એક્સ આપેલું છે, જો અહીંયા આપણને, તો એનો શું થાય? એ. અને એક્સનો આપણે આગળ ફોન્ટ્સમાં જોઈ ગયા શું થાય? કસ. આપણે આગળ કસ વાંચેલું ફોન્ટ્સમાં, તો એક્સનો શું થાય? એક્સ. એ એક્સ એટલે એક્સ. જો આગળ હવે આપણે નીચે આપેલા શબ્દો આપણે જોઈએ. સૌથી પહેલો શબ્દ છે લેડ, તો જો અહીંયા લ આપેલો છે, તો લનો શું થાય? એલ. લનો શું થાય? એલ. હવે લની ઉપર રેફ છે, લની ઉપર રેફ છે, તો આપણે આગળ જોયું રેફ હોય ત્યારે શું મૂકવાનું? એ. રેફ હોય ત્યારે શું મૂકવાનું? એ. જો બાળકો આપણે આગળ ફોન્ટ્સ જોઈ ગયા, જો તમને ફોન્ટ્સ આવડશે તો જ આ શબ્દો તમને આવડશે, એટલે ફોન્ટ્સ શીખવા જરૂરી છે. પછી અહીંયા ડનો શું થાય? ડી. તો આખો શબ્દ શું બન્યો અહીંયા? એલ એ ડી, લેડ એટલે છોકરો. એલ એ ડી, લેડ એટલે છોકરો. તેવી જ રીતે આગળ બેગ આપેલું છે, અહીંયા આપણને બેગનું ચિત્ર આપેલું છે અને નીચે લખેલું છે બેગ. તો બેગનો શબ્દ કઈ રીતે બને તે આપણે જોઈએ. અહીંયા બનો શું થાય? બી. ઉપર આપણને રેફ આપેલું છે, તો રેફનો અહીંયા શું મૂકવાનો? એ. રેફનો શું મૂકવાનો? એ. આપણે આગળ જોઈ ગયા રેફનો શું મૂકવાનો? એ. ગનો શું થાય? જી. તો આખો શબ્દ શું બન્યો અહીંયા? બી એ જી, બેગ એટલે બેગ.
બી એ જી બેગ એટલે બેગ. આગળ ટેગ લખેલું છે અહીંયા, તો ટેગનો આપણે કઈ રીતે સ્પેલિંગ બને છે તે જોઈએ. તો ટનો શું થાય? ટી. હવે ટની ઉપર આપણને અહીંયા ઊંધી લીટી એટલે કે રેફ આપેલું છે. જો બાળકો અહીંયા આપણને એક માત્ર આપેલું નથી, અહીંયા રેફ આપેલી છે. આડી લીટી છે તેને આપણે એક માત્ર કહીશું નહીં, તેને શું કહેવાય? રેફ કહેવાય. તો ટની ઉપર રેફ આપેલો છે એટલે રેફનું શું મૂકવાનું? એ. ગનો જી, ટી એ જી, ટેગ એટલે લેબલ, ટેગ એટલે લેબલ. આગળ ડેમનું ચિત્ર અહીં આપણને આપેલું છે અને નીચે ડેમનો શબ્દ લખેલો છે, તો ડનો શું થાય? ડી. ઉપર રેફ છે એટલે એ, અને મનો એમ, ડી એ એમ. ડેમ એટલે શું થાય? બંધ. ડેમ એટલે શું થાય? બંધ. ડી એ એમ, ડેમ એટલે બંધ. આગળ અહીંયા આપણને ઘેટાનું ચિત્ર આપેલું છે અને નીચે રેમનો શબ્દ આપેલો છે, તો રેમથી આપણે કયો સ્પેલિંગ બને તો જોઈએ. જો રનો શું થાય? આર. ઉપર રેફ આપેલું છે એટલે આપણે શું મૂકશું? એ. અને મનો એમ, આર એ એમ, રેમ એટલે ઘેટું. આગળ આપણને અહીંયા બરણીનું ચિત્ર આપેલું છે, કેન. કેનનું ચિત્ર આપણને અહીંયા આપેલું છે અને નીચે આપણને કેનનો શબ્દ લખેલો છે, તો ચાલો સ્પેલિંગ જોઈએ. કનો શું થાય? સી. આગળ આપણને ફોન્ટ્સમાં આપણે જોઈ ગયા કનો શું થાય? સી થાય. શું થાય? સી. તો અહીંયા ક આપેલો છે એટલે આપણે આગળ શું મૂક્યું? સી. હવે અહીંયા રેફ આપેલો છે ઉપર, તો રેફનો શું મૂકવાનો? એ. નનો એન, સી એ એન, કેન એટલે કેન અથવા તો બરણી. આપણે અહીંયા કેનને બે શબ્દો આપીશું, કેન અથવા તો બરણી. આગળ ફેનનું ચિત્ર આપણને દેખાય છે, પંખાનું ચિત્ર અહીંયા દેખાય છે, તો ફેનનો સ્પેલિંગ આપણે જોઈએ. ફ છે તો ફનો શું થાય? એફ. ફનો શું થાય? એફ. ઉપર રેફ આપેલું છે આપણને, તો રેફનો આપણે શું મૂકવાનો? એ. અને નનો શું મૂકીશું? એન. એફ એ એન, ફેન એટલે પંખો. એફ એ એન, ફેન એટલે પંખો. આગળ માણસનું ચિત્ર આપેલું છે અને નીચે આપણને મેન શબ્દ આપેલો છે, તો ચાલો તેનો સ્પેલિંગ આપણે જોઈએ. મ આપેલો છે તો મનું શું થાય? એમ. આગળ ફોન્ટ્સમાં આપણે જોયું મનું શું થાય? એમ. ઉપર આડી લીટી એટલે કે રેફ કરેલું છે, તો રેફનું શું મૂકીશું? એ. નનો એન, એમ એ એન, મેન એટલે માણસ. એમ એ એન, મેન એટલે માણસ. ચાલો બાળકો, હવે આપણે એ વાળા સ્પેલિંગ છે તેને નોટમાં લખીએ. તો જો અહીંયા એલ એ ડી લખેલું છે, તે જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. અહીંયા મેં જે રીતે તમને લખીને બતાવ્યું છે તે રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો જુઓ, એલ એ ડી સ્પેલિંગ આપણને આપેલો છે, તો એલનો શું થાય? લ. એનો રેફ અને અહીંયા ડી આપેલો છે, તો ડીનો શું થશે? ડ. લેડ એટલે શું થાય? છોકરો. લેડ એટલે છોકરો. હવે અહીંયા આગળ બી એ જી, બેગ એટલે બેગ. તો જો નીચે સ્પેલિંગ લખો બી એ જી. હવે બીનો શું થાય? બ. એ આપેલો છે એટલે આપણે ઉપર શું કરવાનું? રેફ. અને જીનો શું થાય? ગ. હવે અહીંયા બેગ એટલે શું થાય? બે ગ. બેગ એટલે બેગ. આગળ ટી એ જી, તો ટનો શું થાય? ટીનો શું થાય? ટ. એનો રેફ અને જી એટલે શું મૂકીશું અહીંયા? ગ. ટેગ એટલે લેબલ. ટેગ એટલે લેબલ. આગળ ડી એ એમ, તો અહીંયા ડનો શું થશે? ડીનો શું કરશું આપણે? ડ. એ આપેલું છે એટલે શું મૂકીશું અહીંયા? રેફ. અને મનો એમ, એમનો શું મૂકીશું? મ. ડેમ એટલે બંધ. ડેમ એટલે બંધ.
જુઓ બાળકો, તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાનું છે. આગળ આર એ એમ, આરનો શું થશે ર, એનો શું થશે ઉપર રેફ, અને એમનો મ. રેમ એટલે શું થાય? ઘેટું. રેમ એટલે શું થાય? ઘેટું. આગળ સી એ એન, સીનો શું થશે ક, એનો રેફ, અને એનનો શું થશે ન. કેન એટલે કેન અથવા તો બરણી. જો બાળકો, તમારે સારા અક્ષરે આ રીતે સ્પેલિંગ તમારી નોટમાં લખવાના છે. ચાલો આગળ એફ એ એન, એફનો શું થશે ફ, એ છે તો એનો આપણે શું કરશું એફ ઉપર રેફ, અને એનનો ન. ફેન એટલે પંખો. ફેન એટલે પંખો. આગળ એમ એ એન, એમનો શું થશે મ, એ છે એટલે ઉપર શું કરીશું રેફ, અને એનનો ન. મેન એટલે માણસ. મેન એટલે શું થાય? માણસ. એમ એ એન, મેન એટલે માણસ. જો બાળકો, અહીંયા સુધી તમારે સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર તમારી નોટબુકમાં લખવાના છે અને મોઢે કરવાના છે. હવે બાકીના જે સ્પેલિંગ છે તે આપણે આવતા પીરિયડમાં શીખીશું.